રાત્રે વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતા વધી. ગઈ મોડી રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ પાટણ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો. અચાનક આવેલા વરસાદની ઊભા પાકને કર્યું નુકસાન. બાજરી સહિત ઘાસચારાના ઊભા પાકને ઉક્ષણની ભીતિ. બીટી કપાસનું વાવેતર કરવાના સમયે કમોસમી વરસાદ લેટ થશે. બાજરી પણ વરસાદથી ભીંજાવાથી કાળી પડી જવાની ખેડૂતોમાં ભારે ચિંતા. વરસાદથી બાજરી કટિંગ કરવાનો સમય હવે લંબાશે. લેટ કટિંગ થતા આગામી ઉનાળુ વાવેતર લેટ થશે. અહેવાલ ભાવેશ પ્રજાપતિ. શું કે આ વરસાદ પડ્યો ખેડૂતોને નુકસાન થશે? કઈ રીતનું શું થશે? નુકસાન પડે અને એકંદરે ફાયદો થાય છે પણ ઘણો ફાયદો આમ પાકનું નુકસાન થાય. બાજરી બાજરી ખરું બધું આ સાઈડનું જો નુકસાન થાય એટલે આમ ખેડૂતો માટે વધારે ફાયદાકારક કે નુકસાનકારક? ફાયદાકારક તો વરસાદ ખરો જ, વરસાદ આવવાથી તો બધું જ ફાયદો થાય. પણ જે કુદરતી ઉનાળા આવે એને પહોંચાય નહીં, એ તો આવે જ. હા સાહેબ, બાજરી અમારે લણવા આવી ગઈ છે પણ વરસાદના કારણે અમે 2-4 દાડા લેટ રાખી છે. કારણ કે વરસાદના ભયથી અમે બાજરી વાઢી નથી. એક કાપલો વાઢ્યો તે વરસાદ પડ્યો તે બાજરી બધી બગડી ગઈ છે. બરાબર, વરસાદને જે 15 દાડા લેટ જરૂર છે પણ અમે ખેતર બેતર ખેડીને કમ્પ્લીટ કર્યા છે, ખાતર બાતર ભરીને. પછી અમે કપાસનું વાવેતર કરશું પણ બાજરી પહેલાં લઈએ તો 15 દાડા વરસાદ ના આવે તો સારું હતું. એટલે આ પૂળા બૂળા બધું બગડી ગયું સાહેબ. આમ આ વરસાદથી ફાયદો કે નુકસાન? ફાયદો હશે ને નુકસાન હશે સાહેબ. આ 10 દાડા ના આવ્યો હોત ને તો બાજરી બધી લેવાઈ જાત અને કપાસનું વાવેતર અમે ક્યારે પિયત બધીને કમ્પ્લીટ કર્યું છે.